नमस्कार समाચારોની સાથે હું છું હિના એક બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરી લઈએ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે સાથે તમને વિગતો આપી દઈએ કે 3 કલાકમાં જ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે વીજળીના કડાકા બડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગર ખેડા અને આણંદમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં આગામી 3 કલાક મધ્યમથી ભારે વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં પણ વરસાદી શરૂઆત થઈ ગઈ છે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે तो अमदावादमां मोडी राती वातावरणमां पलटो आव्यो विविध विस्तारोमां धोधमार वरसादी शुरुआत थई छे क्यांक छाटा पड़ी रह्या छे तो क्यांक धोधमार वरसाद साथे नरोडा निकोल कृष्णनगर राणी चांदोडियामां पण धोधमार वरसाद जोवा मळी रह्यो छे इसनपुर मणिनगर अने वटवान नारोलमां पण धोधमार वरसाद पड़ी रह्यो छे संवाददाता अमित पटेल वधु विगतो आपी रह्या छे अमित जे रीते आगाही प्रमाणे अमदावादमां फरी एक वखत मेघराजानी सवारी आवी पहोंची छे केवो माहोल तमे जोई रह्या छो अमित बिल्कुल हिना बे दिवस ना विराम बाद मेघराजाए हवे फरी एक वार अमदावाद मा बेटिंग शुरू करी छे आप जोई रह्या छो गई काल मोड़ी रात्रि ज अमदावाद मा चिंताना वादळो घेराया हता अने आ चिंताना वादळो हवे वरसवानुं शुरू करी दीधुं छे लगभग अर्धो कलाक थी अमदावादना मोटा भागना विस्तारों मा धोधमार वरसाद वरसी रह्यो छे जे रीते वरसाद वरसी रह्यो छे अने आकाशी जे माहोल छे ए माहोलना कारणे अत्यारे हालमां अमदावादीओनी चिंता वधी छे साथे ज हवामान विभागे जे आगामी 3 कलाक माटे आगाही करी छे आ आगाही पण अमदावादीओनी चिंता वधारनारी छे बे दिवस पहेला जे प्रकारे अमदावादमां अमदावादना लोकोए जे प्रकारे मेघराजानुं रौद्र स्वरूप जोयुं हतुं अत्यारे बिलकुल एवो ज माहोल छे आप जोई रह्या छो आ वेजलपुरना दृश्यो छे वरसादना कारणे पोताना नोकरी धंधे जनारा लोको हैरान परेशान थई रह्या छे तो भारे वरसादना पगले आ वेजलपुर विस्तारमां जे नीचाणवाळो विस्तार छे ત્યાં અત્યારે હાલમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો વેજલપુર વિસ્તારના છે અને આજે પાણી ભરાઈ રહ્યું છે પાણી ફરી એક વખત જે સ્થાનિક દુકાનદારો છે આ દુકાનદારોની ચિંતા વધારી રહ્યા છે હજુ બે દિવસ માંડ જે આ લોકો જે દુકાનદારો છે દુકાનદારોએ પરિસ્થિતિ પર ધીમે ધીમે જે કામગીરી શરૂ કરી હતી વેપાર ધંધા શરૂ કર્યા હતા અને દુકાનોમાંથી જે પાણી ભરાયેલા હતા નુકસાનીના દ્રશ્યો સર્જાયા હતા તેમાંથી હજુ માંડ બહાર આવ્યા હતા ત્યાં ફરી એકવાર આ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ વેપારીઓની પણ ચિંતા વધારી દીધી છે આ જ પ્રકારનો માહોલ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં છે અડધો કલાકથી મેઘરાજા મન રૂકીને વરસી રહ્યા છે અને તેના કારણે અત્યારે હાલમાં પરિસ્થિતિ વિકટ બની છે આપણી સાથે એક વાહન ચાલક છે તેમની સાથે વાત કરીએ શું કહેશો અત્યારે વરસાદની હાલત છે તો આપ ક્યાંથી આવો છો અને શું સિચ્યુએશન છે સાહેબ અમે જજીસ બંગલાથી આવીએ છીએ પણ અહીંયા ગાડી ખાડા એટલા પડેલા છે રસ્તામાં કે પાણીની અંદર બી અમારે વાહન કઈ બાજુ મૂકવું કે કઈ વાતથી રસ્તામાંથી કાઢવું એ સવાલ છે અત્યારે કેટલી મુશ્કેલી પડી રહી છે ઘણી મુશ્કેલી પડી રહી છે અને સાધન બગડ છે તો કોઈ જવાબદારી છે નહીં સરકારની એએમસી નું તંત્ર લાગી રહ્યું છે કે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે નિષ્ફળ જ સાબિત થઈ રહ્યું છે કારણ કે આ કેટલાય વર્ષોથી આની આજ પોઝિશન છે આ રોડ ઉપર બિલકુલ હિના આપણે સાંભળ્યું કે અમદાવાદ કોર્પોરેશનના માથે જે શહેરીજનો છે માછલા ધોઈ રહ્યા છે કારણ કે દર વખતે તેઓની મુશ્કેલીમાં વધારો થતો હોય છે હું કેમેરામેન વિવેકને કઈ આ દ્રશ્યો બતાવે આપ જોઈ રહ્યા છો હમણાં થોડીક ક્ષણો પહેલા જે પાણીની સપાટી હતી તે અત્યારે વધી ગઈ છે કારણ કે ધીમે ધીમે વરસાદ પણ વધી રહ્યો છે આપ જોઈ રહ્યા છો નીચાણવાળા જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે કોર્પોરેશનની ગટર જે ડ્રેનેજના નામે કોર્પોરેશનનું તંત્ર પોતાની પીક થાબડતું હતું તે અત્યારે હાલમાં બે મારી રહી છે એટલે આ જ ગટર જે છે એ મુશ્કેલીનું કારણ બની છે જો પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે આ ગટરો સાફ કરવામાં આવી હોત તો કદાચ આ પાણી અત્યારે ના ભરાયું હોત પરંતુ કોર્પોરેશનના પાપે અમદાવાદીઓને હેરાન પરેશાન થવાનો વારો આવે છે જો સામાન્ય વરસાદની અંદર આ પ્રકારે પાણી ભરાતું હોય તો વિચાર કરો કે જો 5-10 ઇંચ વરસાદ શહેરમાં ખાબકી જાય તો આ શહેરની કેવી હાલત થાય હિના બિલકુલ અમિત વધુ વિગતો તમારી પાસેથી